ષડયંત્ર આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધ નું યુદ્ધ પુરવાર થયું અને અગિયાર લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તો સાથે મૃતકોને એક લાખ રૂપિયાનું વળતર આપવાની વાત અને ગંભીર ઈજાગ્રસ્તોને રૂપિયા પચાસ નું વળતર આપવાની વાત કોર્ટ તરફથી કરવામાં આવી છે બાદ જે પોલીસની તપાસ હતી તેને લઈને જ આતંકવાદીઓ છે તે વધુ સમય સુધી ફરાર ના રહ્યા હતા સીધી જ રીતે તપાસ અધિકારી સાથે આપણે વાત કરીશું વાઘેલા સાહેબ જે રીતે મહત્વની તપાસ રહી આતંકીઓ હતા માત્ર ઓગણીસ થી વીસ દિવસની અંદર પકડાઈ જવા પામ્યા હતા કઈ રીતે આખું ઇન્વેસ્ટિગેશન ચાલ્યું શું કહેશો આ આરોપીઓનો લિંક અમને ફોન ડેટા એનાલિસિસ અને હ્યુમન રિસોર્સથી મળેલું જ્યારે પ્રથમ આરોપી પકડાઈ ગયા ત્યાર પછી એમની પૂછપરછમાં પછી આગળની બધી લિંક મળેલી સાહેબ જે સમય હતો બે હજાર આઠનો ચૌદ વર્ષ જેટલો સમય થયો છે પરંતુ હજુ પણ એ દ્રશ્યો છે કોઈકના આંખોથી નથી જતા એ દ્રશ્યો શું હતા જે તે સમયે સ્થળ તપાસમાં પણ આપ ગયા હશો શું હતા એ દ્રશ્યો હું અહીંયા શાહીબાગના સિવિલ હોસ્પિટલમાં ગયો ત્યાં બધે જ્યાં હો ત્યાં રક્ત ડેડ બોડી અને એના ટુકડા વેરણછેરણ હતા ગાડીઓની તૂટફૂટ હતી અને પુષ્કળ પ્રમાણમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરને પણ નુકસાન થયેલું હતું અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ત્યારબાદ આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા કેટલો ગર્વની લાગણી પણ આજે અનુભવો છો કારણ કે તેઓને ફાંસીની સજા થઈ છે અમે આજે સો ટકા ગર્વની લાગણી અનુભવીએ છીએ કે અમારું મહેનત રંગ લાવી છે અને નામદાર કોર્ટે બહુ સારું જજમેન્ટ આપેલ છે જે તે સમયે રાત દિવસ એક કર્યા હતા આપે તપાસની અંદર તમામ જે નાના કર્મચારીથી મોટા જવાન અધિકારી હતા તે પણ જોડાયા હતા રાત દિવસે એક કરી હતી શું કહેશો હા આમાં નાના માણસથી કોન્સ્ટેબલથી માંડીને આઈજી સુ એડિશનલ ડીજી સુધીના અધિકારીઓએ બહુ જ હામાસા મહેનત કરેલ છે ચોક્કસથી આ હતા પોલીસ અધિકારી કે જેઓ તપાસની અંદર જોડાયા હતા આજે તે ગર્વની લાગણી છે તે અનુભવી રહ્યા છે કારણ કે જે આરોપીઓ છે તેઓને ફાંસીની સજા છે તે થઈ છે કેમેરામેન કલ્પેશ રાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે આજે આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે આડત્રીસ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે આરોપી નંબર એકથી અઢારને ફાંસીની સજા ફટકારવામાં આવી છે અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે દોષિતોને સજા ફટકારવામાં આવી છે આરોપી નંબર છત્રીસથી ચાળીસને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી છે તો આરોપી નંબર સત્યાવીસ અને ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે કે અગિયાર જેટલા દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અગિયાર જેટલા દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જ્યાં સુધી દોષિતો જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારવામાં આવી છે તો અમદાવાદમાં વર્ષ બે હજાર આઠમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેના કારણે અમદાવાદ ધણધણી ઉઠ્યું હતું અને તે સમયના જે દ્રશ્યો હતા તે સમયના જે પીડિતો હતા તે ન્યાય જંખી રહ્યા હતા અને આજે તેઓને ન્યાય મળ્યો છે આડત્રીસ જેટલા દોષિતોને અહીંયા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જ્યારે કે અગિયાર જેટલા દોષિતોને અહીંયા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તો અહીંયા જે દોષિતોએ પાપ કર્યું હતું તેની સજા તેઓને અત્યારે હાલ મળી રહી છે સજાનું એલાન થઈ ગયું છે

અને ચૌદ ફેબ્રુઆરી કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી અમદાવાદમાં છવ્વીસ જુલાઈ બે હજાર આઠ ના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચૌદ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે આ કેસના ના ઓગણપચાસ દોષિતોની સજાની ચૌદ ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનવણી થઈ હતી તો વર્ષ બે હજાર આઠ માં જે અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે પોતાના ગુમાવ્યા હતા તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ખાસ કરી અને ગુલાબસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ પોતે પણ ઇજાગ્રસ્ત થયા હતા પીડિત હતા ગુલાબસિંહજી સ્વાગત છે નિર્માણ આપનું

દોષિતોને સજા આપવામાં આવી છે ચોક્કસ સ્કોર્ટની જે કામગીરી છે પોલીસની જે કામગીરી છે ખાસ કરી અને ક્રાઇમ બ્રાંચની જે કામગીરી છે સરાહનીય કામગીરી છે પરંતુ શું આ પાશા રાખો છું કે આ પ્રકારના જે કેસ હોય છે તેનો ચુકાદો ઝડપીમાં ઝડપી આવવો જોઈએ કારણ કે આ ચૌદ વર્ષના સમયગાળામાં જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે આ બોમ્બ બ્લાસ્ટમાં તેમની માનસિક સ્થિતિ પણ આપણે સમજી શકીએ છીએ ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ સમજી શકીએ છીએ ત્યારે આ સંદર્ભે ખાસ કરી અને ન્યાયતંત્રની

ધન્યવાદ ગુલાબસિંહજી અમારી સાથે જોડાવા બદલ તો ખાસ કરી અને ગુલાબસિંહ જાડેજા આપણી સાથે ગયા હતા કે જેઓ પોતે પણ પીડિત હતા ખાસ કરી અને અમદાવાદ સિરિયલ બોમ્બ્લાસ્ટ જે થયો હતો વર્ષ બે હજાર આઠમાં તેમાં ઓગણપચાસ આરોપીઓમાંથી આડત્રીસ દોષિતોને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જ્યારે કે અગિયાર જેટલા દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે કોર્ટે અને અને હત્યા આતંકી કૃત્ય દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું હોય આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આખરે અહીંયા સજા સંભળાવી છે કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવ્યું છે તો આજે ઐતિહાસિક ચુકાદો અહીંયા જાહેર થયો છે વર્ષ બે હજાર આઠમાં છવ્વીસ જુલાઈ બે હજાર આઠના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચૌદ વર્ષ પછી આખરે ચુકાદો જાહેર થઈ ગયો છે આ કેસના ઓગણપચાસ દોષિતની સજાની ચૌદ ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી અગિયાર અને ચૌદ ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી હવે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે આડત્રીસ આરોપીઓને ફાંસી અને અગિયારને આજીવન કેદની સજા સંભળાવી છે દેશના ઇતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે આ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં છવ્વીસ ને ફાંસીની સજા આપવામાં આવી હતી હાલમાં આરોપીઓની જો વાત કરીએ તો આરોપીઓ અમદાવાદ મધ્યપ્રદેશ બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે કોર્ટે તમામ આરોપીઓને બે પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ ફટકાર્યો છે અને આરોપી નંબર સાત ને બે પોઈન્ટ ઇઠ્યાસી લાખનો દંડ ફટકાર્યો છે આ દંડની રકમમાંથી મૃતકોને લાખ રૂપિયાનું વળતર ઈજાગ્રસ્તને પચાસ નું વળતર ચૂકવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે આતંકી કૃત્ય છે જે સાબિત થયું છે રેરેસ્ટ ઓફ રેર કેસ છે વળતર માટે પણ કોર્ટે હુકમ કર્યો છે તો અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસને લઈ અને આજે ઐતિહાસિક ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આડત્રીસ આરોપીઓને ફાંસીની સજા જ્યારે કે અગિયારને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે બુલેટિનમાં અત્યારે બસ આટલું બધું સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર